જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. આણંદ જિલ્લાના કરમસદ ગામે આવેલ શ્રીકૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક દ્વારા વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું. આ વોકાથોન પ્રારંભ નલીની આર્ટ્સ કોલેજથી ટાઉન હોલ સુધી યોજાઈ હતી. આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલ શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરના 15મા સ્થાપના દિવસે સતત 7મી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું અને તેનો મુખ્ય હેતુ લોકોમાં હૃદયની તંદુરસ્તી જાળવવા માટેની જાગૃતિ ફેલાવવા માટે આ વોકેથોન કરવામાં આવી, જેમાં સેન્ટર ખાતે સારવાર લીધેલ દર્દીઓ પણ વોકેથોનમાં હાજર હતા અને સેન્ટરના કુશળ ડોક્ટરની ટીમ સાથે હૃદયરોગોના નિવારણ અને સારવાર વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે તમે જુઓ તો કેટલા બધા લોકો આવ્યા છે. હું એટલું જ રિક્વેસ્ટ કરું છું આ બધાને કે ખાલી આજનો દિવસ ચાલતા નહીં, રોજ ચાલો, બીકોઝ આનાથી સારી કોઈ દવા નથી. આ દવાથી તમે હોસ્પિટલમાં આવવાની જરૂર નહીં પડે અને તમારું સ્વાસ્થ્ય બધી રીતે સારું રહેશે. એટલે વોકેથોન જેવી વસ્તુ અમે પ્રમોટ કરીએ છીએ, કારણ કે એનાથી અવેરનેસ આવે છે કે બધાએ ચાલવું જોઈએ અને કસરત કરવી જોઈએ. આજે અમે જે આ 15મા વર્ષમાં વોકેથોનનું આયોજન ચારોતર આરોગ્ય મંડળ તરફથી કર્યું છે, આજના ટાઈમમાં જે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે એને લીધે એક આ મોટિવેશન અને એન્કરેજમેન્ટ આપવાનો અમારો પ્રયાસ હોય છે. તમે આજકાલ વાંચતા હશો કે હમણાં ઘણા જુવાનીઓનું જીમમાં કસરત કરતાં કરતાં ડેથ થઈ જાય છે. તો આ જે બધી આપણી જીવનની શૈલી જે રીતે શરૂ થઈ છે એમાં આ એક ઉત્તેજન આપવા માટે અમે આ આયોજન કર્યું છે.